અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને દાદાનગર હવેલીના પ્રશાસક તરીકે નિયુક્ત થયાને 1 વર્ષ પૂર્ણ થયા છે. 1 વર્ષની પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યકાળ દરમિયાન તેમને દાદાનગર હવેલીમાં ઘણા વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને ઘણા એવા કાર્ય તો પૂર્ણ પણ કરી દેવામાં આવ્યા છે. પ્રશાસક તરીકે તેમને નિભાવેલી જવાબદારી અને તેમની ઉપલબ્ધિઓ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો કહેવામાં આવે છે કે દમણ દીવ અને દાદાનગર હવેલીમાંથી સૌથી વધારે કામ આજ સુધી જો 1 વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હોય તો તે દાદાનગર હવેલી અને સેલવાસ છે. હવે વાત દાદાનગર હવેલીના આદિવાસીઓ અને સ્થાનિક લોકોની. દાદાનગર હવેલીના લોકોના જણાવ્યા અનુસાર પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો 1 વર્ષ દરમિયાન દાદાનગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ એવા મોહનભાઈ ડેલકરે તેઓની વિરોધ પક્ષની ભૂમિકા ભજવી નથી. દાદાનગર હવેલીના લોકોના જણાવ્યા અનુસાર મોહનભાઈ ડેલકરે કોંગ્રેસના પ્રમુખ હોવાના નાતે અને વિરોધ પક્ષના નેતા હોવાના નાતે પણ તેમણે ક્યારેય પણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વિરોધ કર્યો નથી અને વિરોધ પક્ષની ભૂમિકા ભજવી નથી એવું લોકોનું માનવું છે. અને છેલ્લા ઘણા દિવસોથી આ વાતને લઈને દાદાનગર હવેલીમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હવે વાત આવે છે કે મોહનભાઈ ડેલકરે આજ સુધી વિરોધ કેમ ન કર્યો? શું એવું હોઈ શકે કે તેઓ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યશૈલી અને તેમના વિકાસના કાર્યોથી ખુશ હશે? જો એવું હોય તો પછી વિરોધ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. મોહનભાઈ ડેલકરે આજ સુધી કેમ વિરોધ ન કર્યો એનો જવાબ તો એ પોતે આપી શકે, પરંતુ દાદાનગર હવેલીમાં આ વાતને લઈને જોર કેમ પકડ્યું છે તે પણ જોવાની વાત છે. લોકો સર્વોપરી હોય છે અને લોકોનો નિર્ણય એ અગત્યનો નિર્ણય હોય છે. લોકોનું માનવું જ્યારે હોય કે દાદાનગર હવેલીમાં વિરોધ પક્ષની જે ભૂમિકા હોવી જોઈએ એ ભૂમિકા અને તેમની જવાબદારી પર તેઓ ખરા નથી ઉતરતા તો એ વાતને પણ નકારી શકાય તેમ નથી. ખુશખબર. હવે દમણના લોકોએ વાપી જવાની જરૂર પડશે નહીં. હવે આપણા દમણમાં જ આવી ગયું છે પ્લમ્બિંગ એન્ડ સેનિટરી બ્રાન્ડેડ શોરૂમ. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેરમાં બધી જાતની બ્રાન્ડેડ પ્રોડક્ટ મળશે. જેગુઆર, પ્લમ્બર, ગોલ્ડ લાઇન અને નોન બ્રાન્ડેડ આઇટમ્સ પણ મળશે. જેગુઆરમાં 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે દમણમાં કોઈ નથી આપતું. તેથી દમણની પ્રજા ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાપી સુધી લંબાવવું પડશે નહીં. હવે તેનો અંત આવ્યો અને દમણમાં જ વાપીના ભાવે તમામ પ્લમ્બિંગ અને સેનિટરી આઇટમ્સ મળશે. પ્લમ્બર અને ગોલ્ડ લાઇનમાં 20-40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમારે ત્યાં રીઝનેબલ ભાવમાં કામ કરી આપશે એવા પ્લમ્બરની સુવિધા પણ આપવામાં આવે છે. દમણિયા પ્લમ્બિંગ એન્ડ સેનિટરી વેર, નેક્સ્ટ ટુ HDFC બેંક, નિયર મિની બસ સ્ટેન્ડ, 3 બત્તી, નાની દમણ. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી jnmanch11@gmail.com, ફેસબુક અને યુટ્યુબ પર જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો, અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો.